देवभूमि द्वारका जिला सेवा सदन कचेरी सामे छेल्ला 6 दिवसथी सिद्धपुर गामना खेडूतो द्वारा खाखरडाथी भट्ट गाम सुधी केपी एनर्जीनी 220 केवीनी हाई टेन्शन लाइटनुं काम मनपानी अने नीति नियमो विरुद्ध कामगीरी कराई रह्युं होवाना आक्षेपो साथे सिद्धपुर गामडाना खेडूतोए आक्षेप छे के कंपनीना कॉन्ट्राक्टर द्वारा खेडूतोनी जमीनमां गैरकायदेसर पोल उभा करी तेना वीज वायर खेंचवानुं काम कराई रह्युं होय। જ્યારે સિદ્ધપુર ગામના ખેડૂતો છેલ્લા 6 દિવસથી 12 જેટલા ખેડૂતોએ આંદોલન માર્ગ અપનાવીને ન્યાયની માંગ કરી છે, સાથે તંત્રની આંખ ઉંગાડવા માટે સદબુદ્ધિ હવનનો પ્રતિકારાત્મક કાર્યક્રમ કરાયો હતો। જ્યારે આજે 6ઠ્ઠા દિવસે એક વયોવૃદ્ધ ખેડૂતની અચાનક તબિયત લથડતા 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા। આખરે આ ખેડૂતોના અનશન આંદોલનને જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે। જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા વારંવાર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરેલી હોય પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા ખેડૂતોએ ના છૂટકે પોતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અનશન આંદોલન ચાલુ રાખશે। ગામથી ખાખરડા વચ્ચે 220 કેવીની કેપી એનર્જીની જે હાઈટેન્શન લાઇન નીકળે છે તેના વિરુદ્ધ આજે 6ઠ્ઠા દિવસે જ્યારે ખેડૂતો ઉપવાસ અનશન ઉપર બેઠેલા હોય આજે તંત્રને સદબુદ્ધિ આવે માટે એક સદબુદ્ધિ હવન કરી અને ખેડૂતો માટે કંઈક વિચારે એવી રીતના એક ભગવાન પાસે પ્રાર્થના કરી। અત્યારે પવિત્ર શ્રાવણ માસમાં આપણે ભગવાન શિવની જે પૂજા કરી છે અને હવે જે પૈતૃક મહિનો છે એમાં આપણે પિતૃઓને જેમ રીઝવવા માટે જે 16 શ્રાદ્ધનું એક આપણે ધાર્મિક કાર્ય કરી છે એવી રીતના જ આજે એક હવન કરી અને તંત્રને જગાડી અને કેપી એનર્જી જે નિયમ વિરુદ્ધનું કામ કરે છે, જે ખેડૂતોને પરેશાન કરે છે, જે કોઈ નિયમોને માનતી નથી અને જિલ્લા વહીવટીતંત્રને પોતાના ખિસ્સામાં રાખીને ફરતું હોય એવું અત્યારે જ્યારે ખેડૂત સમાજ સતત અનુભવી રહ્યું હોય અને કિસાન કોંગ્રેસ જે છેલ્લા 6 મહિનાથી જ્યારે આ કંપનીની વિરુદ્ધમાં જે આડી અવડી સરપાકારે કોઈ પણ જાતના નીતિ નિયમો વગરની ખેડૂતોને કોઈ પણ જાતનો વળતર ચૂકવ્યા વગરની અને જ્યાં નોટિસો જ નથી ગઈ એ ખેડૂતોના ખેતરોમાં આ જ્યારે કંપનીનો કામ થતું હોય એટલે તંત્ર સત્વરે જાગવું જોઈએ। મારી રિક્વેસ્ટ એવી છે કે સિદ્ધપુર ગામથી જે કંઈ ખેડૂતો આવ્યા છે, મોટી ઉંમરના વૃદ્ધ માણસો કે જે સિનિયર સિટીઝન કહેવાય એને તો ખબર નથી પડતી પણ ટૂંકમાં ઉંમરલાયક માણસો છે, એ આજે 6ઠ્ઠો દિવસ અનશન ઉપર થઈ ગયો છે એને લીધે એની તબિયત લથડી ચૂકી છે, તો મારે 108માં ફોન કરવો પડે છે અને એને સારવાર કરે અને એને હૃદયરોગના દર્દીઓ છે બે જણા, તો ઘટતું દવાખાનામાં કરવું એ જરૂરી થાય છે, તો ઘણી વખત એવું બને કે અમે અહીંયા બેઠા રહીએ અને એ માણસો કાંઈ બોલે નહીં, એને તકલીફ થાય તો તમને ખબર પડે ને તો દવાખાને મોકલીએ, તો આવા કંપનીના અન્યાય સામે એક બાજુ અનશન ઉપવાસ છે તો આ વૃદ્ધ માણસો ખમી નથી શકતા, તો એની મોટી સારવાર થાય અને આ કંપનીઓ સામે જામ ખંભાલિયા કલેક્ટર કચેરી લાલપુર રોડ એની સામે બેઠા છે તો એને કલેક્ટર કચેરી એટલે કે પ્રાંત અધિકારી યા નાયબ કલેક્ટર કે કલેક્ટર સાહેબ અમારું કંઈક ઘટતું વ્યવસ્થા કરે, અમને ન્યાય અપાવે અને આની સારવાર કરે એવી મારી એક પ્રાર્થના છે।